વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર સ્વાધ્યાય ચાલુ કર્યો હતો અને સ્વાધ્યાયના 6 દાખલા ગણ્યા હતા. આજે આપણે આગળ દાખલા ચાલુ કરીએ, દાખલા નંબર 7 યોગ્ય. દાખલા નંબર 7 યોગ્ય નિત્યસમ નો ઉપયોગ કરી કિંમત શોધો. બે ત્રણ તમને હું ગણાવું છું, બે તમને ગણવા આપીશ. પહેલો ગણાવું છું, બુકમાં આપી દે એ જ ગણાવું છું. 99 હોલ ક્યુબ. 99 મતલબ 99 નો એવો કૌંસ બનાવો જેમાં બે પદો હોય અને એમાં નજીકની શૂન્ય આવું. 100 - 1 કૌંસ પૂરો ઘન. 100 - 1 કૌંસ પૂરો ઘન એટલે કે પહેલા પદનો ઘન માઇનસ બીજા પદનો ઘન માઇનસ નિયમના 3. પહેલું પદ, બીજું પદ અને 100 - 1 બરાબર ધ્યાન. 100 નો ઘન 1, 2, 3, 4, 5, 6 એકડો 6 મિનિટ. 1 નો ઘન 1 માઇનસ 3 × 100 × 1 એટલે 300. 100 - 1 1, 2, 3, 4, 5, 6 - 1 - 300 અને 100 નો ગુણાકાર તકડો 4 મિનિટ 30,000 માઇનસ માઇનસ પ્લસ 300 ને 1 નો ગુણાકાર 300. હવે શું કરીએ, બે ધન ભેગા કરીએ અને બે ઋણ ભેગા કરીએ પછી બાદબાકી કરીએ. 1, 2, 3, 4, 5, 6 અને પાછળ 1, 2, 3, 4 અને 3 1, 2, 3, 4, 3, 0, 1 103 ને 4 મિંડ માઇનસ 3 માઇનસ 1 મિનિટ ધન ભેગા કરવાના હતા, સોરી 1 ઋણ 6 મિંડ 1, 2, 3, 4, 5, 6 પ્લસ 300 એટલે 1, 2, 3, 0, 0, 0, 1, 0, 0, 3, 0, 0, 0 1,300. 1,300 માઇનસ 30,001 માઇનસ 30,001 બરાબર ધ્યાન આપજો. અહીંયા લઉં 2 હોય 9 હોય 10, 10 માંથી 1 જાય તો 9, 9 માંથી 0 જાય તો 9, 2 માંથી 0 જાય તો 2 0 9 10 10 માંથી 3 જીતો 7 9 0 970 299 શું જવાબ આવ્યો? 970 299. આ થયો 99 ના ઘનનું મૂલ્ય. છે બીજો એક દાખલો તમને ગણાવું, બીજો તમને ગણાવું, સિમ્પલ દાખલો તમને ગણાવું છું, તમને બધાને આવડે એવો જ ગણાવું છું. પ્લસ નો ગણાવું. નંબર 2 52 હોલ ઘન. 52 માટે કૌંસ બનાવીએ. 50 + 2 હોલ ઘન. અહીંયા જો માઇનસ નો કૌંસ બનાવ્યો, અહીંયા પ્લસ નો કૌંસ બનાવીએ એટલે કે પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ નિયમના 3. પહેલું પદ, બીજું પદ, પહેલું પદ, બીજું પદ અને આખો કૌંસ. 50 + 2 50 નો ઘન 5 નો ઘન કરો, 3 મિનિટ લગાવી દો. 1, 2, 5 3 મિનિટ 3 નો ઘન તમને આવડો. 3 × 9 = 27 પ્લસ 50 + 200 = 300 કૌંસમાં 50 + 2 ચલો. અહીંયા
1,25,000 પ્લસ 27 પ્લસ 3×5 અને 3 મીંડમ અને 3×2 600. સરવાળો કરીએ, થોડુંક ટૂંકાઈ દઈએ, શોર્ટ કરીએ. 1,25,000 પ્લસ 15,627 15,627 આ 15,000 આ 600 અને 27 ભેગા થયા. ચલો હું સરવાળો કરતો શીખવાડું. 0 અને 7 નો સરવાળો 7, 0 અને 2 નો સરવાળો 2, 0 અને 6 નો સરવાળો 6, પછી વાળો આનો 5 અને 5 નો સરવાળો 10 વધી 1, 1 ને 1 2, 2 ને 2 4 અને આવ્યો 1,4,60. લખી દે. ઓકે, લખી રહ્યા. ચલો આગળ જોઈએ દાખલો, આગળ એક દાખલો જોઈએ. નીચેના પ્રત્યેકના અવયવ પાડો. દાખલા નંબર 8, એક્ઝામ્પલ 8, નીચેના પ્રત્યેકના અવયવ પાડો. એમાં પહેલો દાખલો, 8A ઘન પ્લસ 2B ઘન પ્લસ 12A² B પ્લસ 6AB² વિદ્યાર્થી મિત્રો, આપણે કૌંસ પૂરો ઘનનું વિસ્તરણ જોયું છે. એ વત્તા બી ના ઘનનું વિસ્તરણ થતું હતું, તમે જાણો છો એ પ્રમાણે. પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ નિયમના 3, પહેલું પદ, બીજું પદ અને કૌંસમાં આખો કૌંસ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે આ કોનો ઘન થાય અને આ કોનો ઘન થાય? કોનો ઘન થાય? 2A નો ઘન થાય. બી ઘન કોનો ઘન થાય? બી નો ઘન થાય. એટલે આપણા માટે એ ઘન વત્તા બી ઘન ની સિચ્યુએશન આવી ગઈ. પાછલી સિચ્યુએશન તમારે ગોઠવી જ દેવાની, 3 કૌંસ કૌંસ અને આ કૌંસ. એટલે કે 2A મૂકવાના, B મૂકવાના, 2A પ્લસ B મૂકવાના. આ સિચ્યુએશન પ્રમાણે જવાબ બનશે, એનો જવાબ શું બનશે? હોલ ક્યુબ 2A પ્લસ B નો ક્યુબ બનશે. આમ જોશો તો વિસ્તરણ થશે. અહીંયા પાછા આવ્યા તો અવયવીકરણ, કેરેક્ટરાઇઝેશન. બીજો એક ગણ લો, ઘન માઇનસ 27 27B ઘન માઇનસ 144A² B પ્લસ 108AB² બરાબર. જો તમારા દાખલાની અંદર બે પૂર્ણ ઘન પદો હોવા જોઈએ, એટલે કે 64A ઘન 4A નો ઘન છે, 27B ઘન 2B નો ઘન 3B નો ઘન છે. તો તમે જોઈ જુઓ, ઘન માઇનસ ઘન માઇનસ 3 કૌંસ કૌંસ અને આ ટાઈપનું માળખું બનશે. શું બનશે? 40. કેટલા બનશે? 3B. નિયમના 3, પહેલું બીજું
चारे त्रण बी आखे आखो कहो चारे माइनस त्रण बी तो जवाब शु बनी कौश पूरो घन चारे माइनस त्रण बी कौश पूरो घन लखी दो विद्यार्थी मित्रों हजी पण आवो एक दाखलो गणावो पछी एक बे तमने घरे थी गणवा आपू होमवर्क मां पण ए पहेला हुं तमने त्रीजो गणाई दू त्रीजो गणावो 27 पी घन माइनस 1 अपॉन 216 माइनस 9 बाय 2 पी स्क्वेर प्लस 1/4 पी चलो चार पदों छे एमो बे पदों पूर्ण घन छे चलो पहलू पद कोनो घन थाय 3 पी नो घन थाय माइनस बीजू पद एक नो घन थाय एक नो घन 216 तमे जाणो छो भाई वच्चे माइनस तो माइनस 1/6 लखवाना તમે ટ્રાય કરો કજો 3 × 3p × 1/6 નો ગુણાકાર કરીને આનાળી ગુણશો તો આવી આવશે અને આનાળી ગુણશો તો પેલું આવશે ચલો જવાબ શું આવશે કૌંસ પૂરો ઘન 3p − 1/6 નો કૌંસ પૂરો વિદ્યાર્થી મિત્રો તમારે બે દાખલા હોમવર્કમાં ગણવાના હું તમને આપું છું HW सत्यावीस माइनस 125 ए घन माइनस 135 ए प्लस 225 ए स्क्वेर बीजो आपू छू 8 ए घन माइनस बी घन माइनस 12 ए स्क्वेर बी प्लस 6ab² આ બે દાખલા તમે હોમવર્કમાં ક્લિયર કરી દેજો આગળના 3 દાખલા જે શીખ્યા એ મુજબ તમે ક્લિયર કરી દેજો चलो अगर एक दाखलो जुए चकासो आ दाखलो चकास बन गो बराबर ध्यान आपजो चकासो दाखला नंबर 8 पहली चकासनी छे एक्स घन प्लस वाई घन बराबर एक्स प्लस वाय एक्स स्क्वेर माइनस एक्स वाय प्लस वाय स्क्वेर વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ ચકાસણીનો દાખલો આવે તો તમારે કરવાનું શું એક સાઈડ પસંદ કરવાની બીજી સાઈડ લાવવાની
આ દાખલા હું જમણી સાઈડ પસંદ કરું અને ડાબી સાઈડ લાવું છું. જમણી સાઈડ હું પસંદ કરું, જમણી બાજુ x પ્લસ વાય એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય વત્તા વાય સ્ક્વેર. હાવ નોર્મલ બાબત, એક દ્વિપદી અને ત્રિપદી, દ્વિપદી નો ત્રિપદી સાથે ગુણાકાર કરીએ. ચલો દ્વિપદી નું પહેલું પદ x ગુણ્યા આખો કૌંસ x સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર. દ્વિપદી નું બીજું પદ પ્લસ y વડે આખો કૌંસ x સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર વચ્ચે ગુણાકાર નો સંબંધ, વચ્ચે ગુણ્યા. હા ચલો x નો x સાથે ગુણાકાર x ઘન, x નો x y સાથે ગુણાકાર x સ્ક્વેર y, x નો y સ્ક્વેર સાથે ગુણાકાર x y સ્ક્વેર, y નો x સ્ક્વેર સાથે ગુણાકાર y x સ્ક્વેર, y નો x y સાથે ગુણાકાર x y સ્ક્વેર, અને y નો y સ્ક્વેર સાથે ગુણાકાર y ઘન. આ પ્લસ એક્સ સ્ક્વેર વાય છે, સોરી આ માઇનસ એક્સ સ્ક્વેર વાય છે, આ પ્લસ એક્સ સ્ક્વેર વાય છે, આ પ્લસ એક્સ વાય સ્ક્વેર છે, આ માઇનસ એક્સ વાય. શું વધ્યું વિદ્યાર્થી મિત્રો? એક્સ ઘન પ્લસ ડાબી બાજુ લાયા, લીધી હતી જમણી બાજુ અને ડાબી બાજુ લાવ્યા. તો હવે આ પરિણામ તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું પડશે. કયું પરિણામ? એક્સ ઘન પ્લસ વાય ઘન ઇક્વલ ટુ એક કૌંસમાં એક્સ વત્તા વાય અને બીજા કૌંસમાં એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય વત્તા વાય. આ પરિણામ તમારે યાદ રાખવું પડશે એક્સ ઘન પ્લસ વાય ઘન સ્વરૂપની પદાવલીના અવયવ પડવા માટે આ પરિણામ યાદ રાખવું પડશે. એક કૌંસમાં બે પદો, બીજા કૌંસમાં ત્રણ પદો, એક્સ વત્તા વાય, બીજા કૌંસમાં એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર. મતલબ પહેલું પદ વત્તા બીજું પદ, બીજા કૌંસમાં પહેલા પદ નો સ્ક્વેર, વત્તા હોય તો વચ્ચે ઓછા મૂકજો, વચ્ચે બે પદોનો ગુણાકાર મૂકવાનો, ત્રીજા પદની આગળ વત્તા જ મૂકવાનું અને ત્રીજા પદનો વર્ગ કરજો. આ જ પ્રમાણે બીજી ચકાસણી કરતા શીખવાડું તમને અને પછી એના પછી આપણે દાખલા જોઈએ, બીજી ચકાસણી કરું અને પછી બંનેના હું તમને એક એક ઉદાહરણ આપું અવયવ પડવાનું. ચલો બીજી ચકાસણી જોઈએ આપણે. એક્સ ઘન માઇનસ વાય ઘન બરાબર એક્સ માઇનસ વાય એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર ચકાસો. અહીંયા પણ એ જ પદ્ધતિ વાપરવી પડશે, જમણી બાજુ લેવી પડશે અને ડાબી બાજુ આપણે સાબિત કરીશું એના એ જ નિયમ. ચલો જમણી બાજુ લઈએ, એક્સ માઇનસ વાય એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ. ચલો પેલા એક્સ વડે ગુણાકાર કરીએ, એક્સ વડે આખો કૌંસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર, વચ્ચે માઇનસ છે. વાય વડે ગુણાકાર કરીએ, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર બરાબર. ધ્યાન આપજો, હવે તો આવડે એક પદી નો ત્રિપદી સાથે ગુણાકાર, અહીંયા પણ એક પદી નો ત્રિપદી સાથે ગુણાકાર. ચલો બરાબર, એક્સ નો અને એક્સ નો ગુણાકાર એક્સ ઘન, એક્સ નો અને એક્સ વાય સાથે ગુણાકાર પ્લસ એક્સ સ્ક્વેર વાય, એક્સ નો વાય સ્ક્વેર સાથે ગુણાકાર પ્લસ એક્સ વાય સ્ક્વેર, y નો x સ્ક્વેર સાથે ગુણાકાર y x સ્ક્વેર. પણ આ માઇનસ ચિહ્ન અને આ પ્લસ ચિહ્ન કહેવાય માઇનસ પ્લસ નો ગુણાકાર માઇનસ. y નો x y સાથે ગુણાકાર x y સ્ક્વેર થાય, પણ આ માઇનસ આ પ્લસ નો ગુણાકાર માઇનસ થાય. y નો y ઘન સાથે ગુણાકાર y સોરી y નો y સ્ક્વેર સાથે ગુણાકાર y ઘન થાય, પણ આ માઇનસ અને આ પ્લસ નો ગુણાકાર માઇનસ થાય. ચલો એક્સ સ્ક્વેર વાય પ્લસ અને એક્સ સ્ક્વેર વાય માઇનસ, એક્સ વાય સ્ક્વેર પ્લસ અને માઇનસ, તો શું વધ્યું? એક્સ ઘન
माइनस वायगन डाबी बाजु जमणी बाजु दीधी थी डाबी बाजु साबित करी तो आपने पर विद्यार्थी मित्रों तमारे याद रखू पड़े एक्स गन माइनस वाई गन इज इक्वल टू एक कौंसमो एक्स माइनस वाय बीजा कौंसमो एक्स स्क्वेर प्लस एक्स वाय प्लस वाय स्क्वेर आ बने परिणाम याद रखो बे ओछा ना गन ना हो ए गण वत्ता बी गण वाय एक्स गण वत्ता वाय गण ना अवयव कहवाई अने ए वाय एक्स गण माइनस वाय गण ना अवयव कहवाई लखी दो बने चकासणी चलो हम आगे जुए आ बे परिणाम पर आधारित अपने अवय पड़ीशु दाखला लीजिए बे दाखला लीजिए नीचे ना पैकी दाखला नंबर 10 लीजिए નીચેના પૈકી દરેકના અવયવ એમાં એક પહેલો દાખલો સત્યાવીસ વાય ઘન પ્લસ 125 ઝેડ ઘન અને બીજો લઈએ 64 એમ ઘન માઇનસ 343 એન ઘન વિદ્યાર્થી મિત્રો 127 વાય ઘન અને 125 ઝેડ ઘન બંને પૂર્ણ ઘન અને બંને પૂર્ણ ઘન પદો નું અવયવીકરણ હાલ આપણે ચકાસણી કરી મને કહી શકશો 27 વાય ઘન કોનો ઘન થાય 3 વાય નો ઘન થાય અને 125 ઝેડ ઘન કોનો ઘન થાય 5 ઝેડ ઘન હમણાં જ આપણે શીખ્યું આ શીખ્યા આપણે એ ઘન પ્લસ બી ઘન ના આવે ક્યાં શીખ્યા એ પ્લસ બી એ સ્ક્વેર એ સ્ક્વેર માઇનસ એ બી આ ચકાસણી કરી પણ આ ચકાસણી આપણે એક્સમાં એમો કરી મેં તમને લખાયું એન બી તો વિદ્યાર્થી મિત્રો તમે ચકાસજો એ તરીકે શું લઈએ 3 વાય લઈએ અને બી તરીકે 5 ઝેડ લે તો શું થાય જોજો ચેક કરો હવે 3 વાય નો ઘન 5 ઝેડ નો ઘન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી તો અહીંયો 3 વાય પ્લસ 5 ઝેડ એ સ્ક્વેર એ એટલે કેટલા આપણે દા 3 વાય 3 વાય નો સ્ક્વેર પ્લસ હોય તો માઇનસ કેટલા આવશે 3 વાય 5 ઝેડ પ્લસ બી નો સ્ક્વેર બી તરીકે 5 ઝેડ નો સ્ક્વેર આ તમારી પ્રક્રિયા પૂરી થઈ ગઈ આ પ્રમાણે પ્રક્રિયા પૂરી થઈ ચલો 3y + 5z નું સદુ કઈ ના થાય 3y નો સ્ક્વેર શું થાય 10 નો સ્ક્વેર 9y સ્ક્વેર માઇનસ 3y અને 5z વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો એ બંનેનો ગુણાકાર કરવાનો
ત્રણ પંચો પંદર વાય છે પ્લસ પાંચ ઝેડ નો હોલ સ્ક્વેર પચીસ ઝેડ સ્ક્વેર આ થયા આના અવયવ આના અવયવ આ થયા ટૂંકમાં આ પરિણામ તમે જાણતા હોવા જોઈએ વત્તાના અવયવ કે તો વત્તાનું પરિણામ તમે જાણતા હોવા જોઈએ અને ઓછા કે છે તો ઓછાનું પરિણામ તમે જાણતા હોવા જોઈએ ચલો ચોસઠ એમ ગણ કોનો ગણ છે ચાર એમ નો ગણ અને ત્રણસો તેતાલીસ એમ ગણ વિદ્યાર્થી મિત્રો તમે આઠમા એક થી દસ ના ગણ તો કમસે કમ શીખ્યા છો એમાં ત્રણસો તેતાલીસ સાત નો ગણ થાય એન ગણ એટલે એન નો ગણ થાય એટલે કે આ દાખલામાં બંને પૂર્ણ ગણ પદો વચ્ચે માઇનસ નું ચિહ્ન તો માઇનસ આવો પરિણામ એ રાખવું પડશે તમને યાદ હોવું જોઈએ માઇનસ આવો પરિણામ એ ઘન માઇનસ બી ઘન આવો પરિણામ તમને યાદ હોવું જોઈએ તો શું થાય એ માઇનસ બી એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ આ પરિણામ તમે જાણતા હોવા જોઈએ પ્લસ કે તો પ્લસ વાળું પરિણામ તમે જાણતા હોવા જોઈએ માઇનસ કે તો માઇનસ વાળું પરિણામ તમે જાણતા હોવા જોઈએ આ દાખલામાં એ તરીકે શું લઈએ એ તરીકે ચાર એમ અને બી તરીકે સાત એમ લેતો તો હવે શું થશે દાખલો આપણો આપણે દાખલો ગણવા માંગીએ છીએ ચાર ચાર એમ નો ગણ સાત એન નો ગણ એ માઇનસ બી એ તરીકે ચાર એમ માઇનસ બી તરીકે સાત એમ એક કૌંસ પૂરો થયો બીજા કૌંસમાં એ સ્ક્વેર એટલે ચાર એમ નો સ્ક્વેર ઓછા હોય તો શું મૂક્યું વત્તા તો આપણી રકમ ઓછા હોય તો બીજા કોષો વચ્ચે શું આવશે વત્તા એ બી એ અને બી નો ગુણાકાર ચાર એમ સાત એમ વત્તા બી સ્ક્વેર વત્તા બી તરીકે સાત એમ સાત એમ નો તો હવે શું બનશે ચાર એમ માઇનસ સાત એન એમના એમ આ બાજુ ચાર એમ નો સ્ક્વેર ચાર નો સ્ક્વેર સોળ સોળ એમ સ્ક્વેર ચાર સીતો અઠ્યાવીસ એમ એન વત્તા ઓગણપચાસ એન નો સ્ક્વેર આ જવાબ કોનો આવ્યો ચાર એમ નો ઘન સાત એમ નો આ પ્રમાણે પણ તમે દાખલા ગણી શકો છો અવયવ પાડી શકો છો આના પર હું તમને બે ગણવા આપું એક્સ ઘન માઇનસ એક હજાર બીજો બસો સોળ એ ઘન પ્લસ એકસો પચીસ બી ઘન આ તમે હોમવર્કમાં ગણી કાઢજો શું કહે નાની